આ તરફ અમરેલીના ચમાડી ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર આવ્યું છે. નદીમાં પૂર આવતા લોકોની ભારે ભીડ જામી દેરડી વાસાવડ ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. લોકો પૂર વચ્ચે જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. તો આપને જણાવી દઈએ, અમરેલીના ચમાડી ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ છે. દેરડી વાસાવડ ગોંડલના ગ્રામ્ય વિસ્તારો જેટલા છે ત્યાં પણ આ સ્થિતિ છે. ભારે વરસાદના કારણે જનજીવન થોડું ખોરવાયું છે, થોડી તકલીફ અનુભવી રહ્યા છે સ્થાનિકો. પરંતુ આ જે દ્રશ્યો છે એ ચિંતાજનક આ દ્રશ્યો છે, કારણ કે જીવના જોખમે નદી પાર કરવાની નોબત આવી છે. સ્થાનિકોનું કહેવું છે, દર વખતે દર ચોમાસાએ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી અથવા તો કાળજી લેવામાં નથી આવતી, ને એટલા માટે જ એક ગામથી બીજા ગામ જો રસ્તો પાર કરવો હોય તો આ એક રસ્તો છે. બાકી સ્થાનિકોને, ગામવાસીઓએ દૂર દૂરથી ફરીને પોતાના સ્થાને જવું પડતું હોય છે, નોકરી રોજગારે જવું પડતું હોય છે. પરંતુ જરૂર છે કે અમરેલીમાં તંત્ર આજે નોબત હર વર્ષે ઊભી થાય છે, પરિસ્થિતિ દર વર્ષે ઊભી થાય છે, તેનો કોઈ ઉકેલ લાવે. વારંવાર આવા પ્રકારની જો સ્થિતિ ઊભી થતી હોય તો સ્વાભાવિક છે, જો હજુ તો ચોમાસું આમ કહો તો શરૂ જ થયો છે, ત્યારે જો શરૂઆતના સમયમાં જ આ પરિસ્થિતિ હોય તો આગળ પણ સ્થાનિકોને આ તકલીફ ભોગવવી પડશે. દિલીપ જીરુકા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. દિલીપ, જે દ્રશ્યો છે ચોંકાવનારા છે, જીવનું જોખમ ખેડી રહ્યા છે. જે પૂર જેવી સ્થિતિ છે તેના કારણે આસપાસના કેટલા એવા ગામ છે જેમને અવરજવર માટે તકલીફ થઈ રહી છે અથવા તો પોતાના ધંધા રોજગાર જવા માટે તકલીફ થઈ રહી છે? નિશ્ચિત, બાબરા તાલુકાનું આ ચમારડી ગામ છે. ચમારડી ગામમાં વિના વરસાદે ચમારડીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. અહીં જે ગોંડલ આસપાસના ગામો છે, વાસાવાડ, દેરડી, કુંભાજી સહિતના ઉપરવાસના ગામોમાં વરસાદ પડતા એની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ ઘોડાપૂરને લોકો જોવા ઉમટી પડ્યા હતા, ત્યારે સ્થાનિક લોકો આજે ઘોડાપૂર છે, ઘોડાપૂરમાંથી પોતાના જીવના જોખમે આજે પૂલ છે, પૂરનું પાણી પસાર કરીને સામા પોતાના ખેતરોમાં જઈ રહ્યા હતા. ત્યારે ચોક્કસથી કહી શકાય કે લોકો જીવના જોખમે પણ પૂરમાં ચાલી અને સામા ખેતરે જઈ રહ્યા હતા. નિશ્ચિત, બિલકુલ દિલીપ, ધન્યવાદ સમગ્ર જાણકારી.